અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી યુવક ગુમ થવાના દાવાના મામલે નવો વળાંક સામે આવ્યો છે। ગુમ યુવક વિજય યાદવે ઈમેલ કરીને સ્પષ્ટતા કરી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે તે પોતાની મરજીથી એકાંતમાં જઈ રહ્યો છે। આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાવવામાં આવે તેવો મેલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિજય યાદવના ભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ કર્યા બાદ આ ઈમેલ આવ્યો, જેમાં વિજયે દાવો કર્યો છે કે પોતે સહી સલામત છે, જે વાત ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે। પરિવારજનોના સીડીઆર અને આશ્રમના મેલ આઈડી પર આવેલા ઈમેલની તપાસ શરૂ કરવામાં આવી છે। ઈમેલ ખરેખર વિજય જ કર્યો હોવાની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું કે યુવકનો પરિવાર ચિંતિત છે, તેવો વળતો મેલ કર્યો છે અને યુવક છેલ્લે કયા લોકેશન પર હતો તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે તથા આ કેસમાં સાયબર એક્સપર્ટની પણ મદદ લેવામાં આવશે। ગઈકાલ સંજય યાદવ નામના એક વ્યક્તિએ ગુમ જાણવા જોગ લખાવેલી છે અને એમના મોટા ભાઈ વિજય યાદવ, જેઓ આપણે મોટેરા સાબરમતી આશ્રમ ખરો આશારામ એ આશ્રમની અંદર એક શિબિર અટેન્ડ કરવા માટે હૈદરાબાદથી આવેલા, હૈદરાબાદથી એમના એક આખા ગ્રુપ સાથે આવેલા। ત્યારબાદ 11 તારીખે જ્યારે આ શિબિર પૂર્ણ થતાં એમના બાકીના બધા મિત્રો પરત ગયા, જ્યારે વિજય યાદવે એમના મિત્રોને એવું કહ્યું કે મારે અનુષ્ઠાનમાં બેસવું છે એટલે હું એકાદ વીક આશ્રમમાં રોકાવા ઈચ્છું છું, અને મીનવાઈલ એમને એમની ટિકિટ પણ આગલા દિવસે કેન્સલ કરાવી દીધેલું પરત જવા માટેનું। ત્યારબાદ આમને અનુષ્ઠાનમાં બેસવાનું કોઈ નહીં રોકાયા, પણ આશ્રમની અંદર કોઈ જગ્યાએ એમની એવી એન્ટ્રી નથી કરાવી કે ભાઈ અમે અનુષ્ઠાન માટે અહીંયા રોકાયેલા છીએ કે કોઈ પાસ ખરીદ્યો, એવી કોઈ નોંધ નથી આશ્રમની અંદર। એટલે એમનો મોબાઈલ ફોન ત્યારબાદ સ્વિચ ઓફ આપતા એમના ભાઈએ અહીંયા તપાસ માટે આવ્યા અને જોયું તો આશ્રમમાં એ હાજર નહોતા, જે બાબતે અહીંયા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નોંધાવી છે। ગઈકાલે એક મેલ આવ્યો છે આશ્રમના આઈડી ઉપર અને એ મેલ જે ગુમ થનાર છે વિજય યાદવ એમના આઈડી ઉપરથી મેલ આવ્યું છે અને એ મેલ બાબતે હવે અમે વિગતે વિશેષ તપાસ કરી રહેલ છીએ કે આ મેલ એકચ્યુઅલ કઈ જગ્યાએથી કયા આઈપી એડ્રેસથી મળેલું છે અને એ બાબતેની કાગજ કાર્યવાહી થઈ ગઈ છે અને અમારી બસ એ અમને એક્ઝેક્ટ લોકેશન મળે કે આ લોકેશન ઉપરથી આ જગ્યાએથી આ મેલ આવ્યું છે એ બાબતની તપાસ ચાલુ છે। મોરઓવર જે ગુમ થનાર છે એમનો મોબાઈલ નંબર છે એનું સીડીઆર અમે મંગાવી લીધેલું છે, લેટેસ્ટ બિફોર આજે બપોર સુધી હમણાં આવી જશે સીડીઆર, અને સીડીઆર એનાલાઇઝ કરી એ છેલ્લે કયા લોકેશન ઉપરથી ફોન સ્વિચ ઓફ કર્યો હતો વિગતે, અને અગાઉ પણ એ કોની સાથે સંપર્કમાં હતા એ વિગતે અમે તપાસ ચાલુ રાખેલી। હૈદરાબાદનો વિજય યાદવ ગુમ થયો, અમદાવાદમાં આશારામ આશ્રમમાં આવેલો અને ત્યારબાદ જે છે અચાનક અત્યારે રહસ્યમય રીતે ગુમ થતાની સાથે પરિવારને જે છે એ ચિંતા થઈ, પરિવાર હૈદરાબાદથી અમદાવાદ આવ્યો, પોલીસનો સંપર્ક કર્યો, આશ્રમનો સંપર્ક કર્યો, પરંતુ હજી સુધી ભાઈ જે છે વિજય એ નથી મળી આવ્યો। ત્યારે એના સગા ભાઈ આપણી સાથે જોડાયેલા છે, સીધી એની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? સંજય યાદવ। સંજયજી, ક્યુ અમદાવાદ આપકા આના હુઆ? ભાઈ કે લીએ આના પડા, ભાઈ કા કુછ અપડેટ નહીં થા, 5 દિન સે હમ લોગ ઢૂંઢ રહે થે और हमने सबसे यहाँ वहाँ कॉन्टैक्ट किया, पता लगाया, लेकिन उनका कुछ अपडेट नहीं था, तो हम लोग सीधा फिर यहाँ आए, मैं यहाँ से बम्बई आया, बम्बई से फिर मेरे मामा हैं, मामा को लेके फिर हम लोग यहाँ पर आए हैं। क्या यहाँ पे कहाँ आए थे, क्यों आए थे? यहाँ पर हम सीधा आश्रम गए थे पहले, वहाँ पर सब चेक करने के लिए, उनका एंट्री तो था और सीसीटीवी फुटेज, वो बोले कि हमारे पास सीसीटीवी फुटेज नहीं है। अपना 4 से 10 तारीख तक वो क्या बोलते फंक्शन चल रहा था, जब तक हम सीसीटीवी था, उसके बाद हमने सीसीटीवी निकाल दिया तो उन्होंने बोला 11 तारीख का फुटेज हमारे पास नहीं है। तो फिर उसके बाद फिर मीडिया वालों से संपर्क हुआ और मीडिया वाले बहुत हेल्पफुल रहे मेरे लिए, और फिर पुलिस वाले बहुत हेल्पफुल रहे हैं, और मैंने कंप्लेन कर दिया। कल मैं 9 बजे तक यहीं था स्टेशन में, सब कुछ लिया है उन्होंने, तो फिर कल 8 बजे पता चला कि मेल आया है और फिर मेल ट्रैक कर रहे हैं उसके हिसाब से जो भी है। सर जी, मेल जो आया है मेल के अंदर क्या लिखा हुआ है? मेल के अंदर यही लिखा है कि मैं विजय यादव, मेरी उम्र 27 साल की है, मैं अपने मर्जी से आया हूँ, आश्रम वालों को कोई दोष नहीं है इसमें, वो जो भी है आश्रम वालों को बचाने की कोशिश कर रहे हैं उसमें, तो मेरे हिसाब से जो वर्ड्स उसमें यूज़ किए हैं जो भी है वो उनके वर्ड्स नहीं है, वो कोई मतलब आश्रम वाले शायद हम ना फंसे, हम अपने साइड से हम क्लियर कर दें उसकी कोशिश कर रहे हैं, किसी के थ्रू में वो करवाए हैं। एक तरफ ऐसा आपका भाई मिसिंग है, दूसरी तरफ उसको कहाँ से ऐसा पता चला कि आप आश्रम का कांटेक्ट कर रहे हैं और आश्रम वालों का कोई दोष नहीं है, ये भी कोई डाउटफुल नहीं लगता आपको? अकॉर्डिंग टू आश्रम वाले वो लोग बोले थे कि एक हफ्ते का अनुष्ठान करने वाला है आपका भाई, अगर अनुष्ठान कर रहा है तो समझ लीजिए अनुष्ठान कर रहा है, कहीं पूजा में है, शांति में है,
तो उसके पास फ़ोन नहीं है, समझ लिए। हाँ, हम भी सोचे हैं उसका नंबर नहीं लग रहा है तो उसके पास फ़ोन नहीं होगा। लेकिन जो कल इतना कंप्लेन देने के बाद और आप लोगों के थ्रू जो बाहर न्यूज़ में गया है, उसको हर चीज़ पता है, ईच एंड एवरी अपडेट है उसके पास, और बाकी का तो कोई ना कोई उसको हेल्प कर रहा है। क्या आपके भाई को क्या संदेश देना चाहते हैं इसी 24 कलाक की ओर से, आप क्या बोलना चाहते हैं अपने भाई को सुन रहे हैं? तो इतना ही बोलना चाहता हूँ कि अभी मम्मी, मेरे पापा, मेरे बहन वहाँ घर हैदराबाद में, सब लोग बहुत परेशान हैं, और हम, मेरे मामा, हम भी बम्बई से आके बहुत परेशान हैं 3 दिन से, और जहाँ भी हों हमें कॉल करें, हमारे नंबर उनको पता है, नहीं तो कम से कम पुलिस को कॉल करें, कुछ परेशानी में है तो पुलिस को कॉल करें, और या तो आश्रम में आ जाए, आश्रम के पास आना है तो आश्रम में आ जाए, हमें कैसे भी संपर्क करें तो हमें उनका भाई मिल जाएगा, तो बस हम बस। तो आ परिवार से जो हैदराबाद थी पोताना परिवार ना सभ्य एटले के पोताना भाई ने शोधवा माटे आवेलो छे, एक ईमेल आयो, ईमेल में पण घणी बधी शंकाओ जे छे परिवार ने ऊभी थई रही छे, त्यारे भाई ने मात्र एटली ज अपील करी रह्यो छे कि भाई के कोई पण जगह के कोई पण स्थळे होय तो परिवार साथे के पुलिस साथे संपर्क करे। कैमरामैन अक्षर रावल साथे उदय रंजक, जी मीडिया, अमदावाद।